નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજની વાત કરીશું 16/11/2019 અને શનિવારના દિવસે પ્રત્યેક રાશિના વ્યક્તિઓને આજનો દિવસ કેવો પ્રસાર થશે. મેષ રાશિથી માંડી મીન રાશિના દરેક વ્યક્તિને આજના દિવસની સમજૂતી આપીશું અમે જડેશ ટીવી દ્વારા. વાત કરીશું મિત્રો મેષ રાશિ. તો મેષ રાશિના જાતકને આજના દિવસે સંતાનની પ્રગતિ સારી થાય, શુભ માંગલિક કાર્યમાં પૈસાનો ખર્ચ થાય તેમજ કાર્યોમાં પ્રગતિ જણાય. આજના દિવસે વાદળી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર કરી શકો છો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના વ્યક્તિઓએ આજના દિવસે સસરા પક્ષેથી લાભ સારો જણાશે તેમજ આજના દિવસે લાઇફસ્ટાઇલ તમારી બદલાતી જણાશે. ઓપરેશન થવાનો સંભવ રહેલો છે. તમારામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યોમાં તમને સારો લાભ મળશે તેમજ આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમે સારો પસાર કરી શકો છો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજના દિવસે મહત્વપૂર્ણ આયોજન પૂર્ણ ન થતા તકલીફો જણાય. નાણાકીય કાર્યોમાં નવા અનુભવો મળશે તેમજ ધાર્મિક યાત્રાના મુસાફરીના યોગ બનશે. આજના દિવસે સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર કરી શકો છો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના વ્યક્તિઓએ આજના દિવસે વેપારમાં કોમ્પિટિશનમાં અંદરોઅંદર ઘર્ષણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરિયાત વર્ગને બદલી અંગેના કાર્યમાં અવરોધ તથા ઉપરી વર્ગના વ્યક્તિઓ સાથે અણબનાવ થવાની શક્યતાઓ રહેલી છે તેમજ આજના દિવસે સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. આજના દિવસે લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સુંદર પસાર થઈ શકે છે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના વ્યક્તિઓએ આજના દિવસે લાંબા ગાળાના આયોજનની અંદર ધન વધુ વ્યય થવાની શક્યતાઓ રહેલી છે. પરિવારના સભ્યો સાથે તમારે તકલીફ પણ જણાય. આજના દિવસે પુરુષાર્થનું યોગ્ય ફળ મળતું ન જણાય. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર થઈ શકે છે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના વ્યક્તિઓને આજના દિવસે તમારી સહનશીલતાની કસોટી થતી જણાય. અંગત સંબંધોની તિરાડ નજરે પડતેલી જણાય. આજના દિવસે ખાનપાનમાં નિયમિતતા રાખવાની જરૂર છે. તમારું આરોગ્ય બગાડશો નહીં. આજના દિવસે તમારે શક્ય હોય તો લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. ત્યાર પછી તુલા રાશિની વાત કરીશું. મિત્રો તો આજના દિવસે તમારો સમય માર્ગમાં તમારા જીવનની અંદર સમયના માર્ગમાં સગવડ ભર્યા લાગે ઉતાવળિયા કોઈ પણ નિર્ણય લેશો નહીં. આજના દિવસે મહત્વના નિર્ણયોમાં તમને તકલીફ જણાતી હોય તો આજના દિવસે ભગવાન હનુમાનજીને યાદ કરી તમારા દિવસની શરૂઆત કરજો. તમારા જીવનની અંદર તમારી ખૂબ કાળજી રાખજો અને શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. દાંપત્ય જીવનમાં નાની મોટી તકલીફો જણાય. ભાગીદારી છૂટી જવાનો ચાન્સ રહેલો છે. આજના દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જરૂર છે. મિત્રો આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું ધનરાશિની. મિત્રો ધનરાશિવાળા વ્યક્તિઓને મહેનત પ્રમાણે ફળ ન મળે. વડીલ વર્ગોના વ્યક્તિઓને તબિયતમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નાની બાબતોમાં પણ તમારું ઘર્ષણ દરેક વ્યક્તિ સાથે થવાની શક્યતાઓ રહેલી છે. કેસરી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજના દિવસે મસ્તક પીડા તેમજ તમને નેત્ર કે તો આંખને લગતી તકલીફો જણાય. વિચાર શક્તિના વિકાસ તમારો રૂંધાતો જણાય. આજના દિવસે કમર દર્દ તથા પગની તકલીફો તમને તમારા જીવનમાં વધશે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર કરી શકો છો. વાત કરીશું કુંભ રાશિની. નોકરિયાત વર્ગને સારો લાભ જણાય. જામીનગીરીથી મિત્રો દૂર રહેજો. આજના દિવસે આવક પ્રાપ્તિની તકો હાથમાંથી જતી જણાય. આજના દિવસે તમારા ઉપર દોષનો ટોપલો તમારા માથા ઉપર આવવાની શક્યતાઓ રહેલી છે. ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો મધ્યમ પ્રસાર થશે. વાત કરીશું મીન રાશિની. બિનજરૂરી ખર્ચને કાબૂમાં રાખજો. મિત્રો વધારે પડતો જીવનમાં ખર્ચ ન કરતા મહેનત અને આત્મબળથી આગળ વધશો. હારેલી બાજી જીતમાં તમે ફેરવી શકવાની શક્યતાઓ તમારા જીવનમાં રહેલી છે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજના દિવસે શું કરવું અને શું ન કરવું અને આજનો દિવસ કેવી રીતે આ કાર્ય કરવાથી તમારો
સારો નીવડશે તેના પ્રત્યેક રાશિના વ્યક્તિઓને મેં આ સમજૂતી આપી. વધુમાં વધુ જડેશ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. દરરોજ નિહાળો સવારે આપની આજ વિશે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા.